प्रणाम माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत है। धोरण बे सामान्य ज्ञान विद्यार्थी मित्रों आपणे आज विषय सामान्य ज्ञान में पाठ नौ रमतों विषे जाणीशुं। हवे तमे जोई शको छो कि आपणी चोपड़ी में अहींया तमे दरेक चित्र में अलग अलग रमतों आपेली छे। हवे रमतों घणी बधी होई शके छे। रमतनो अर्थ थाय छे ए आपने मनो मानसिक रीते एटले के मनथी तमने गम्मत करावे अथवा तो तमारी शरीरनी तंदुरस्ती माटे तमे आ खेलकूद करी शको छो, जेना कारणे तमने ए कंईक एवी रमतमां मनोविज्ञानिक रीते तमारा मगजने जाणवा मळे छे, कंईक रमत तमारा शरीरना अंगोने स्थायी एटले के स्मूथ राखवा माटे होय छे। रमत रमवाथी आपणा शरीरने शारीरिक रीते के થાક પણ લાગતો નથી, બરાબર। રમત રમવાથી શરીરના અંગોમાં સ્ફૂર્તિ જરાઈ રહે છે અને કંઈક શીખવા પણ મળે છે, બરાબર। એ રમત એ આપણા શરીરને સારી રીતે તંદુરસ્તી જાળવવામાં પણ મદદરૂપ બને છે। રમત રમતા ઘણા નિયમોનું પાલન પણ કરવું પડે છે, એટલે કે આ રમતોમાં તમારે કંઈક વાગી ના જાય, કઈ રમત કેવી રીતે રમાય, કઈ રમતનો કેવા નિયમો હોય છે એ અનુસાર રમવાની હોય છે। જુઓ દરેક રમત અલગ અલગ છે, આપણે રમતના ચિત્ર જોઈશું અને તે રમતની નીચે નામ લખીશું, બરાબર। અહીંયા સૂચના વાંચો, અહીં કેટલીક રમતોના ચિત્રો આપેલા છે, દરેક ચિત્ર ઓળખી રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો। તમારે અહીંયા રમત આપેલી છે તેની નીચે ખાલી જગ્યા છે, તે ખાલી જગ્યામાં નંબર વાઇઝ હું તમને રમતનું નામ બોલાવીશ અને પછી તમારે લખવાનું છે। અહીંયા તમે આ ગ્રીન બોક્સમાં જોઈ શકો છો દરેક રમતના નામ આપેલા છે, ખોખો, ટેનિસ, બેડમિન્ટન, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, ચેસ કે શતરંજ પણ કહી શકાય છે, અને કબડ્ડી, બાસ્કેટબોલ, હોકી, કેરમ, ટેબલ ટેનિસ। હવે તમે જુઓ પહેલી રમત છે હોકી। હવે હોકી આ રમત આપણા ભારત દેશની રાષ્ટ્રીય રમત છે, હોકી, બરાબર, ધ્યાન રાખજો। દેશની રાષ્ટ્રીય રમત કહેવામાં આવે તો હોકી લખજો। આ હોકી છે, જો બોલ સાથે લાક સ્ટિક એટલે કે હોકી સાથે લોકો રમી રહ્યા છે, આ હોકી રમત છે। અહીંયા દરેક છોકરીઓ ગ્રુપમાં જો પાટા દોરેલા છે, લીટી છે વ્હાઇટ કલરની અને એકબીજાને પકડે છે, એટલે આ રમત છે કબડ્ડી, બરાબર। આ તો તમે જુઓ જ છો ટીવી પર, ક્રિકેટ જોતા જશો, આ છે ક્રિકેટ રમત છે। આ છે ચોરસ ખાનામાં કુકડા ગોળ રાખેલા હોય છે, જે રમવાના હોય છે તેને કહે છે કેરમ। તમે આ કોરોનામાં ઘરે બહુ જ રમ્યા છો આ રમત। પછી આ રમતોમાં મેદાન પર એક મોઢું આ બાજુ ને એક મોઢું આ બાજુ, આ બાજુ રીતે બાળકો બેઠા હોય છે, એટલે આ રમત ખોખોની છે। આ ચેસ જે ઘોડા હાથી આવે છે, કુકડા બ્લેક વ્હાઇટ ગોઠવવાના, ચેસ રમત છે, શતરંજ પણ એને કહીએ છીએ। એના પછી છે બેડમિન્ટન, નાના બોલને બેટ સાથે રમવામાં આવે છે બેડમિન્ટન। આ છે બાસ્કેટબોલ, મોટો વોલીબોલ હોય છે એને બાસ્કેટ નેટનું બાસ્કેટ હોય છે એમાં ફેંકવાનો અને નીચેથી બહાર નીકળે છે બોલ, તો આ રમત છે બાસ્કેટબોલની છે। પછી આ રમત છે 9 નંબરની, એ નેટની જાળી બાંધેલી છે, જુઓ અને બે બાજુ બે ટીમ છે અને બોલને પાસ કરવાનો છે સામસામે ટીમમાં, તો વોલીબોલની રમત છે આ રી। એના પછી મેદાન ઉપર બાળકો રમી રહે છે મોટા બોલ સાથે, તો પગની ફેટ મારે છે બોલની, બરાબર, એટલે એને ફૂટબોલ રમત કહીએ છીએ। પછી આ છે ટેનિસ, એટલે કે ટેબલ પર રમવામાં આવે છે નાના બોલને નાના ટેનિસ બેટ સાથે, તો ટેબલ ટેનિસ કહીએ છીએ એને। પછી આ રમત છે ટેનિસ, જે મેદાન પર નેટ બાંધેલી હોય છે બે બાજુ બે ટીમ સાથે રમી શકાય છે, તેને ટેનિસ કહે છે। એ બાળકો જોઈ લો, પહેલા નંબરની રમત છે હોકી, બીજામાં છે કબડ્ડી, ત્રીજામાં ક્રિકેટ, ચોથામાં કેરમ, પાંચમામાં ખોખો, છઠ્ઠામાં ચેસ, સાતમામાં બેડમિન્ટન, આઠમામાં બાસ્કેટબોલ, નવમામાં વોલીબોલ, દસમામાં ફૂટબોલ, 11મામાં ટેબલ ટેનિસ અને 12મામાં ટેનિસ, બરાબર। તમારી તમારી સ્વપોથીમાં લખીને પછી આ મારે દરેક રમતના નામ આપીને 1 થી 12 રમત છે એના નામ તમારે તમારી નોટબુકમાં લખી દેવાના છે। પ્રણામ।